અર્ણાકશ નો દીકરો પ્રહલાદ, અર્ણાકશ રાક્ષસ હતો, રાક્ષસ ના તો રાક્ષસ જ ન થાય, ભગત જ થાય. ભગત કેવી રીતે થાય? શ્રી ભાઈ કુંભાર બાપુ પ્રહલાદ ના સદગુરુ છે. પછી અર્ણાકશ કે છે મારું મોત ન થાય એવું કઈક કરો. બ્રહ્માજી ને પ્રગટ કરીને કે છે કે મારું મોત ન થાય એવું માગવાની વાત છે. એટલે બ્રહ્માજી એ કીધું, ભાઈ એ તો કેમ બને, એ તો જે જન્મે એને મરવાનું હોય, મરે એને પાછું જન્મવાનું હોય, કુદરત નો ક્રમ છે. તો કે ના પાડો, મને વચન નથી આપ્યું, મારા ઉપર તમે પ્રસન્ન નથી થયા, ના પાડો. તો કે કાંઈ વાંધો નહીં, હાલ તો કે એમ નહીં, તમે લખી દો. તો બ્રહ્માજી નહીં, બ્રહ્માજી કે છે એક કામ કર, તું લખ, હું હેઠળ સહી કરી જશે. પછી લખ્યું બધું, આપણને આપણે સાંભળે ને બધું, રાયતે ને દી ને લોટે ને લાકડે ને બધું લખ્યું અને કીધું આમાં સહી કરો. એટલે બ્રહ્માજી આ વાંચીને કીધું કે અર્ણાકશ રહી નથી જાતું, જોઈ જો આમાં. એ કે ના, કાંઈ નથી રહેતું, કે જોઈ જો, પડી લેવાનો છે, વાત પાકી છે, જોઈ લે, જોઈ લે. એ કે કાંઈ નથી રહેતું, મને સહી કરી દીધી, કે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ઈશ્વર મળ્યો નથી તો આપણે આટલા ઠેકડા મારી છે, ઈશ્વર મળ્યો એને કેટલા ઠેકડા માર્યા છે. ચારે બાજુ બાબુ હું થાય, મેં કર્યું, આ દુનિયાનું હું જીવાડું છું, હું દુનિયાનું આમ કરું છું. મિસાલમાં શિક્ષકો એ જ ભણાવે, આ બધું રાજા જ કરે છે, બધું રાજા જ કરે છે. આપણા ગઈઢા કહેતા હતા ને કે કોઈ ને કોઈ નો પગે એનું પેટ પોગે. અર્ણાકશ નો કોઈ નો પગ એવું, બોલો પ્રહલાદ બાબુ નિયાળીમાં ભણવા જાય ને, સાહેબ બધું ભણાવે કે આ બધું રાજા જ કરે છે, બધું રાજા જ કરે. ને પ્રહલાદ ઉભો થયો, એ કે હવારે હોડો જોગે રાજા ઉગાડે, વરસાદ વરસાવે રાજા વરસાવે. એ કે તારા બાપા કે છે, અમને ખબર છે કોણ ઉગાડે, પણ અમારે ક્યાં જવું. ઈ એમ કહેવાય કે આખી દુનિયામાં હો અને હો જરા અર્ણાકશ કરે છે. અને પ્રહલાદ ને બાપુ ચોકી કરવા માટે મૂકે છે. અને જાણીતો ઇતિહાસ છે, શ્રીભાઈ કુમાર અને એના ઘરવાળા જયારે નિફાળામાં પચડા આવી જાય અને નિફાળા ને અગ્નિ પેટાવી દે, અને અર્ણાકશ પ્રહલાદ ચોકી કરતા કરતા અહીંયા આવ્યો અને બે માણા બાપુ રામ 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 ભજન કરે છે. પ્રહલાદ આવીને કહે છે કે તમે રામ રામ શું કરો છો? એ કે અમે બચડા આવી ગયા છે અને એ ઈશ્વર છે, રામ છે, ઈશ્વર છે, ઈ જ આને બચાવી શકે. તેથી અયોધ્યામાં દશરથ રાજાનો જન્મ નહોતો, તે રામ કયો હોય છે? ભજનમાં ઉતરવાની જરૂર છે. ઈ કે રામ કોણ છે? કે ઈશ્વર છે. અને આમાં અગ્નિ પેટાવી છે ને એમાં બચડા આવી ગયા છે બિલાડીના, અને ભગવાન જ બચાવી શકે. ઈ કે ભગવાન તો મારા બાપા છે, કે તમારા બાપાનું કામ નથી, આ રામ જ બચાવી શકે, તમારા બાપાનો બચાવી શકે. તો કે આ નિફાળો ખોલવાનો ક્યારે? એ કે કાલ. તો કે હું આવ્યા પહેલા ખોલતા નહીં. બીજે દી હવારમાં બાપુ પ્રહલાદ આવ્યો અને કીધું ખોલો. બે માણના કાળજા થડા ગુજરાત બાબુ પરીક્ષામાં પાસ થયા છે એટલે દુનિયા ગાળા ગાય છે. એમને કોઈ નો ગાય, એમના કોથળા અમારી નથી આવતા એમની પેઢીઓના, કે અમારા બાપાના ગાણા ગાવશો તો દાણા મોકલાવી, એવું નથી કર્યું છે. એવું કઈ જીવીને એવું ગયા છે. અને ઈ પ્રહલાદ બાપુ ખડા ગામ લઈને ઉભો છે કે આના બચડા કોઈ દી જીવે જ નહીં. લોઠા ને બાપુ અગ્નિ ઓગાળી દે, આ બચડા જીવે કોઈ દી. અને ઈ નિપાડો ખોલે, છેલ્લા ત્રણ ચાર માટલા વધ્યા ને બાપુ, એમાંથી ઠેકી ઠેકી નીકળ્યા અને આમ નામ ખડક રહી ગયો પ્રહલાદ ના હાથમાં. ઘારું આ તો જુદી બાબત છે.
અને ત્યાંથી બાબુ પ્રહલાદ વળાક મારી ગયો, મારો બાપ ખોટો છે, આવડા જે ભજે છે એ કઈ સાચો છે. અને શ્રીભાઈ ને કીધું તમે મને આ માર્ગ બતાવો. અને શ્રીભાઈ કુંભાર પ્રહલાદ ના ગુરુ બને અને ભક્તિ લીલાવર દેશ ની લાયા શ્રીભાઈ કુંભાર. તેથી બાપુ પ્રગટ કરે આખો પ્રહલાદ અને આ જપે આખો સંસાર. પહેલું જે બાપુ ભક્તિ નો પાયો માંડ્યો એને તો શ્રીભાઈ કુંભાર. અને પછી તો બાપુ પ્રહલાદ ઉપર હરણા કસે જે જુલમ કર્યો એ બધાને ખબર છે. અને છેલ્લે પછી થાંભલો ધકાવીને કીધું કે આમાં સેતાલો ભગવાન કે હા એ થાંભલો ફાટ્યો અને એમાંથી નરસિંહ રૂપ થયું ને. અને આ મુંદડા ને બિલાડી બાપુ ગોટે સડાવે ને એમ સડાવ્યો હરણા કસે. અને દસ્તાવેજ કઢાવીને પછી એમ કે ભીષણ ઉપર બિહાડીને કે ધરતી ઉપર શો કે ઉપર શો કે ધરતી ઉપર એ નથી ઉપર એ નથી. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં શો બહાર શો કે ઘરમાં નથી બહાર એ નથી. દી આ સંબંધ ટાઈમ હતો એ કે રાત છે કે દી એ નથી રાત એ નથી. આમ ન કર્યા એ કે લોટું છે કે લાકડું કે લોટું એ નથી લાકડું નથી. એ કે મારા એમ નજર કર્યું માણા શું ઢોર શું એ કે માણા એ નથી ઢોર એ નથી. તો કે હવે કેવું શું હોય એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય. એવા બાપુ આ દુનિયામાં જો આ ઈશ્વરને મેળવ્યા પછી જો હાસુ ન કરી એ કે આપણી શું આમાં તાકાત હતી. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. મને તો એમ થાય કે આ સતયુગ સતયુગ નો બાપ છે. લો મને એમ થાય સતયુગ માં હરિચંદ્ર રાજા ને કે બૈરો યશો ઉભડી લો આપણે જાય છે બૈરો યશો નો વારો આવ્યો. દહી ના કરતા તો હારો નથી. કાંઈ ઘટે છે કોઈ થીકડા વાળું લુગડું પહેર્યો મને દેખાડો. ઓલા કાગળિયા ને તો એના હાથમાં 25,000 ના મોબાઈલ છે. હું તો જરાક જરાક એમ થાય મારે બધું જીવ એવું આવ્યું હોય કઈ કઈ. કાજુ બદામ ને છોકરા ઓગઠું કરે બોલો આપણને પારલે નથી જોડ્યું તોય રોવે છે. જા જા એક પાય જાય કે ધાબુ ભરવું તો સૂટા નથી. બીજા પાય જાય કે ડોબું વિયાણું દોવો નથી. બીજા પાય જાય કે છોકરા ને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા પાય જાવ કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ લાગે આખી દુનિયા હારી રોવે છે આપણે જા રોવું. ઈશ્વર મેળવો દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે મારા નાથ ઈશ્વર અમને તું જો ન મળતો મારનો અવતાર ભોગટ મેળો જાય રહ્યો. 21,600 સ્વાસા બાપુ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ. 21,600 સ્વાસા થાય 1 મિનિટ ના 15 1 લાખ ના 900 12 કલાક ના 10,800 અને 24 કલાક ના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો નવરા પડો થાય. આ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો હાથ ઊંચા શું ગોતવા નીકળ્યા છો એ નથી ખબર પડતી. હું તો ગમે ત્યાં પ્રોગ્રામ માં આવતો ઘરનો ડાયરો છે પણ હું તો ગમે ત્યાં પ્રોગ્રામ માં જાઉં ને તો મારી ભલામણી એક જ હોય એક મા બાપ ને જાળવું. બીજું કઈ માન બાપ જેવા બાપુ જો જીવતા જાગતા ભગવાન કયો માતાજી કયો પિતાજી કયો મા બાપ જેવા બાપુ આ દુનિયામાં. મા બાપ ના કાળજા ઠારો ને એટલે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારી ઝૂંપડી આવવું પડે આવવું પડે ને આવવું પડે આપણી ગેરંટી. મા ના બાપ ના કાળજા ઠારો. એક ભાઈ કુટુંબ માં મેળ રાખો અને વ્યસન થી થોડાક આગાય. બાકી તો બાપુ છે ને મોજે મોજ કરે એવું છે. મને અમે મહેતા માર્કેટમાં હમણાં બે દિવસ પહેલા બેઠા હતા ને એક ભાઈ મને કે આયા અમારે મહેતા માર્કેટમાં રોજ કે 20 ટન ભરીને હોપારી આવે ડેલી. 20 ટન હોપારી એટલે 1000 મણ થાય ને. મેં કીધું 20 ટન કે હા રોજે રોજ તો અમને એમ થાય છે કે હવે એક ગાડી નહીં પતે. તો હવે આ 20 ટન હોપારી કે ભેંસ ઉઠાતી નથી. આપણે વિચારવું ન જોઈએ. સુરેન્દ્રનગર આપણે મોટી સિટી જોઈએ તો સુરેન્દ્રનગર ખોબા એવડું કહેવાય ને. તો મને એમ થાય કે અહીંયા જો 20 ટન હોપારી જોઈતી હોય તો રાજકોટ ને ભાવનગર ને જામનગર ની અહીંયા કેટલી જોઈતી. તમે જોવો તો ખરા વ્યસન માં દુનિયા બાપુ એક ઓછો અમારે ત્યાં હો હો વિઘા પી ગયા બોલો. અત્યારે એમાં પાવડા ખંભે કરે નાકા વાળા છે. મેં કીધું તમારા બાપુ જેટલું જ હતું હાઈસ્કૂલ હતું. અરે સમય ની બલિયારી છે રામ ખાવા પીવાનું ક્યાં છોડું. એક ભેંસ હોય ને ભેંસ એને તમે ઓરડી બાંધો અંધારી ઓરડી હોય ને બાંધો અને એક બસ ફરી રસકો નાખો અને ભેગું એક આંકડા નું પાન નાખો
હવારે તમે જો ને એટલે રજો ખાઈ દો ને આંકડા નું પાન પડ્યું એને ખબર પડે છે શું ખવાય શું ન ખવાય. બોલો માણા નથી પડતી નથી વિચારવા જેવો નથી 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 ગંગાજળ ચડાવી દૂધ ચડાવી બીલી ચડાવી. કોઈ કીધું આ શિવલિંગ માંથી 135 વાળો માવો ચડાવો કીધું કોઈ? હે કોથળી ચડાવી છે ફોર્સ પર સિગરેટ ચડાવી કીધું કોઈ? કોઈ તમે મેં બનાવેલો અને તમે મેં બિહાડેલો ભોળોનાથ એમાં આપણો આત્મો ના પડે છે કે આ ઈશ્વર છે? ત્યાં જીવતું જાગતું શિવાય શિવાલય બાપુ ઈશ્વરે આપણને આપ્યું છે, આની માથે આપણે શેનો અભિષેક કરી છે તો કઈ જોવું જોઈએ ને ભલે મને? હે ઈશ્વરે જે આ કરોડો રૂપિયાની બાપુ કિંમત નો દેહ આપ્યો છે ને આપણને હિસાબ જ નથી. કેવો દેહ આપ્યો છે ને એવો, એમાં અત્યારે સમય કેવો આપ્યો મને તેમ થાય ભજન ને કથા એવું ધૂન ને ચારે બાજુ પ્રતિષ્ઠાન ધુમાડા બંધ ને બધું મને એમ થાય એટલું બધું આ બધું પૂર્ણ કરે તો બગાડ કેમ નથી થતો? વિચારવા જેવું નથી? લાખો કરોડો રૂપિયાના દાન કરે છે માણા, પાંચ પાંચ ગામ ધુમાડા બંધ ભેગા જમે છે, લાખો રૂપિયાના મંદિર બને છે, લાખો રૂપિયાની મૂર્તિઓ લાવે છે, તો મને એમ થાય કરવા બગાડ કાળ નથી ઉભો રહેતો? આપણા ગઢે આવું કરીએ નતા તો એટલો બગાડ નતો? વિચારવા જેવું છે મારા રામામાં. મારે તમારે બેન સમજવાની જરૂર છે, જગતને સમજાવવાની જરૂર નથી. બાકી તો માંડવા તો મારો નાથ જેવો સદગુરુ ની કૃપા છે ને, તો આ તો બધું હાલવાનું જ છે. પણ તમે હું જો કોઈને ઉપયોગ ન થઈ કે હું તો એમ કહું છું કે આવું કોક કરતા હોય ને નડો નહીં, નડો તો ભજન થઈ જાય, નડવાનું બંધ કરી તો ઘણું છે. નવરા પડી આપણે કરીશું નિંદા સિવાય અન સમી ના ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન નિંદા જેવું કોઈ મહાપુરુષો કે છે પાપ જ નથી ભલા મને. તો આપણે નવરા પડ્યા ત્યારે બીજું કરી શીશું અને હું ત્યાં કોઈની પાસે ઉભું રહ્યા જેવું નથી. બાય હું ચડાવે એટલે કોની પાસે ઉભું રહું? હું પટાણ હું દરબાર હું ફરવાડે બધા હો ના ચાલી ઉભા ને હું તો એમ કહું અઢારે હોડ માંથી એક એક ને બોલાવો એક હોડી માં બેહારો હોડી દરિયા વ્યાધી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે? બુડે પછી એક થવું તે પેલા દરબારે પછી લાગી જાય કાઢો ને મરશું હમણાં દરબાર પછી એમ ન કે હું દરબાર છું નહીં કાઢું પેલા એક થવું પડે એવું નથી લાગતું. પણ આ હું મારું મનનું કારણ છે બાપુ. ગંગા સતી ની વાણી કે છે હું મારું જો બે મટી જાય ને તો કઈ સેજ નહીં બાપુ, હળવા ફૂલ થઈ જવાની વાત છે. એક ભાઈ આમ દિવાલ માં ખીલી ખોડતો તો હું થી ખીલી રાખી માથું દિવાલ કોઈ નળી હું કરે અછોડ્યું મારે અને રિયો રિયો બબડે એ કે કારખાના વાળા માં બુ થયું ક્યાં છે કે ખીલી હું થયું કાઢ્યું? એનો ભાઈ અહીંયા કે હું કે છે કે ખીલ્યું જો નહીં કે કારખાના વાળા હું થયું કાઢ્યું? એનો ભાઈ કે તારામાં બુથી નથી એ કે કેમ? એ કે આ દિવાલ ને ક્યાં છે? આ દિવાલ ને અહીંથી પકડીને લઈ જાય ને અહીંયા મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલ ત્યાં ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં? હું કરું ઈ થાય ઈ ડકા છે કોક ની માથે છોડી દો ને ભલા મને હું કામ વજન લઈને ફરો છો? દિલ્હી નો સિકંદર 500 ઘોડા નો સરો લઈને આમ નીકળ્યો ને 500 ઘોડા ના આમ એક ફૂટપાથ ઉપર ફકીર ઉતો તો અને આમ નજર કરી ને સિકંદરે ઈ ફકીર ની બાપુ મોજ જોઈને બાપુ એને મોજ ના આપના પોરા સુખવા મનાણાઓ એક ધોતડી પહેરી છે પાણા નું ઓસીગું કરી પગ ઉપર પગ ચડાવીને આમ બીડી ટેકાવીને ઉતો તો સિકંદરે આખો રસાલો ઉભો રખાય કે ઉભો રાખો ઉભો રાખો મારે ઓલા ફકીર ને મળવા જવું છે. ફકીર ભાઈ જઈને કીધું એ ફકીર માઇક માઇક મને તારી મોજ ઉપર પોરાના પલા સુટે તો મોજ આવે માઇક. ફકીરે હા માઇક કરીને કે માર કાય જોતું નથી જા જાતા હું જાવ. સિકંદર ને પરસો વળી ગયો હું દિલ્હી નો સિકંદર આજે એમ કે દિલ્હી નું રાજ જોઈશું પણ લખી દઉં ભાઈડો કે છે કઈ નથી જોતો. ઈ કે પણ હું દિલ્હી નો સિકંદર છું ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? તમારે અહીંયા અહીંયા ત્યાં મારી પાસે આવ્યો હું તમારી પાસે આવ્યો છું જા જાતા હોય જાઓ ને મને મારી મસ્તી મસ્તી માં રહેવા દો ને. બાપુ સિકંદર ને વાઈટ હોય તો અરે તારી ભલી થાય તારી કે કઈક તો માય મારી મોજ મારી જાય છે ભલા મને.
જોકે થોડાક આમ આગા ઉભા નો તડકો મારી માથે પડે તો મને ટાઈટ હોય થોડીક આમ એક બાજુ ઉપર બીજું કઈ નથી જોતું. અને ભાઈ સિકંદર ને એમ થયું, વાહ તારી મોજ, વાહ તારી મસ્તી, વાહ તારી ફકીરી. અને પછી સિકંદર કહે છે કે ખુદાના દરબારમાં હું જદી જાઉં તદી ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ સિકંદર બોલ્યો, અરે માફ કરજો, પછી ફકીર બોલ્યો, એ કે હું કયો છું, એ કે હું આ દુનિયા છોડી જાઉં ને ખુદાના દરબારમાં તદી મારે કહેવું છે કે આવી મને મોજ દેજે ને આવી ફકીરી દેજે. પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે તમે કેદી મરો, કેદી જાઓ અને ખુદા ને હેરાન કરવા, એના કરતા એના કુતરો છે ને એના તમે જમાવો, રસાલા ને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ થાય એવું સાંભળે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, વાતો થાય, મારા રામ કહી તો મોજ તો કરતા હોય કરે બધા ન કરીએ કે નારાયણ મોજ થી જીવો, કઈ કરવાની વાત જ નથી. ભલામણ કોની માથે વજન છે, આપણે આવ્યા છે, કોને આપણને જવાબદારી હોય? આ તો લઈ લઈને મેં કર્યું, મેં કર્યું, આ ખેતર મેં લીધું, ટ્રેક્ટર મેં લીધું, મકાન મેં કર્યા, તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. આઠાને લઈને નથી આવ્યો ને શું મેં કર્યું મનાળા છો, કાંઈ છે જ નહીં બાપુ, હળવા ફૂલ થઈ જાવ, મજા આવશે જીવવાની. આપણે જે રામ ને કૃષ્ણ વ્યા ગયા તોય હાલે છે, આપણે વ્યા જવું તોય હાલવાનું છે. કોઈ બાપુ વજન ઉપાડવાની જરૂર જ નથી. માણસ ને માણસ માણસ એક સુરદાસ બાપુ દીવો લઈને હેલો ચાલો, તે કોઈક ડાયો મારા સાહેબ જેવો હામો મળ્યો ને એટલે કે તું તો સુરદાસ નથી, કે સુરદાસ તને વર્તાય છે કે ના, તે કે તો દીવો લઈને શું રખડક, એ કે આંખ વાળા મારી ફટકાય નહીં, તેમાં દીવો રાખ્યો છે, એ મને ફટકીને પસાડે છે. મેં વાતે હાજી નથી, સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે વી વેગર વેસે એવો ટાઈમ આવે, આપણે જોઈ દે આ તો ખાઈ ડબાઈ ગયા. વિચારી વિચારીને હાલવાનો સમય છે બાપુ, ને કે મને તો એમ થાય કે જીવે બધા સ્વર્ગ ની વાતો કરે, સ્વર્ગ બોર કઈ છે નહીં, મારા જેવું તમને ઉગાડું કોઈ નહીં. બધા કહે ને સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્ર ની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોક જી આવ્યું હોય તો કોણ માર પગ ચાલવા, જી આવ્યું કોઈ, આ બધું આમ જ હાલે છે. આ રહ્યું ને એ સ્વર્ગ છે, મેં તમને પૈસા આપ્યા છે, હું બોલું હું તમે હાંફળો છો, આથી બીજું ચિયું સ્વર્ગ તમારે જોવે છે? કાંઈ સ્વર્ગ પર ગયા નહીં. આ મને ભાવ ની નથી ખબર પડતી, આ મને કરમ ની નથી ખબર પડતી. હું તો આમે કીધું ચમ હાલ્યું મારો રામ, હું તો એ ખટારા નો ડ્રાઈવર છું, તમને કહી દઉં મારી ઓળખાણ આપી, ખટારા નો ડ્રાઈવર તો ઓગળી મેં કોમ કહેવાય, એને કોઈ પાણી પાય. આ તમારા સાયલા ના બે ત્રણ ડ્રાઈવરો અમારે યાર હતા, અમે થાનમાં નોકરી કરતા, એક મમદ ને એક બીજો હતો, ત્રણ ચાર જણા અમારા સાયલા ના જ હતા, અમે થાનમાં કોલસા ની ગાડીમાં નોકરી કરતા. ખટરાના ડ્રાઈવર ની કિંમત કેટલી હોય? ખટરાના ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી ન ભાય, તમે હેઠા બેઠા અમને ઉપર ચડાવે છે, આ બાપુ શેડો કયો નક્કી થાય છે? આ સદગુરુ ની કૃપા, મારા મા બાપ ની કમાણી, મારી કમાણી કેવી છે તો મારી પરજા જો વાય હારી થાય તો ભાઈ કે આમાં મારો કોઈ હિસાબ જ નથી રહેતો. અને હું આજે રેડું પાડું છું ને મારા હાટું પાડું, તમારા હાટું પાડતોય નથી. આખી રાત રેડું પડે ને મારા નાથ, અમારી એકાદી રાડ હાંફળ જાય, આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી ભાવ ની વાતે કરવાની જરૂર નથી, કર્મ ની વાતે કરવાની. આ કર્મ લેવા ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે, એટલે શું કર્મ માં સમજવું? અરે મોજ આવે એવો ભાવ મળ્યો છે આપણા ઘટે હારું, એમાં અત્યારે તમે જોવો